મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદો લાવવા ચર્ચા કરવામાં આવી બેઠકમાં હર્ષ સંખવી મુખ્ય સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ અને કાયદા વિભાગ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા ઓડિશા અને બિહારની જેમ કડક કાયદો બનાવાશે જેમાં ચોમાસુ સત્રમાં વિગતવાર કાયદાની જાહેરાત કરાશે જેમાં ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત સુધીની જોગવાઈ કરવામાં આવશે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ જેમાં ભ્રષ્ટ અધિકારીઓ હવે સકંજામ આવે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવશે કેટલાક અધિકારીઓની ફરજીયાત હાજર રહ્યા કાયદા વિભાગ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા મુખ્ય સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ઓડિશા અને બિહારની જેમ અહી કડક કાયદો બનાવાશે તેવો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે ચોમાસુ સત્રમાં કાયદા અંગે વિગતવાર તેની જાહેરાત કરવામાં આવશે ગુજરાત સરકારમાં ભ્રષ્ટ અધિકારીઓને સબક શીખવાડવા માટે રાજ્ય સરકાર હવે કડક કાયદો લાવી રહી છે આ કાયદાની જો જોગવાઈ સૂત્રો તરફથી એવી જાણવા મળી છે કે કાયદામાં એવી જોગવાઈ હશે કે જે અધિકારી બેનામી સંપત્તિ બહાર આવશે અને ઝડપાશે તો તેની સંપત્તિ પણ સરકાર જપ્ત કરશે એટલું જ નહીં તેની ઇલામી કરવાની પણ વિચારણા હેઠળ છે ગુજરાત સરકારની અંદર ભ્રષ્ટાચાર વધી રહ્યો હોવાનું મુખ્યમંત્રીના ધ્યાને આવ્યું છે અને આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યું છે તાજેતરમાં જ ગુજરાત સરકારે આ બાબતની ગતિવિધિઓ શરૂ કરી હતી અને કાયદા વિભાગ સાથે કડક જોગવાઈ એક વિધેયક બનાવવા માટેના આદેશો આપ્યા હતા જો કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બાબતની એક સમીક્ષા બેઠક યોજી હતી જેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને મુખ્ય સચિવ રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા કાયદા વિભાગના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ ઊંડાણપૂર્વકની સમીક્ષા કરી છે એટલું જ નહીં આવનાર સમયમાં આ બિલ અમલમાં મૂકવાશે અને જે અધિકારીઓ છે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા છે તેવા અધિકારીઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે જોકે આ બિલ હવે આખરી ઓપ અપાઈ ગયો છે ટૂંક સમયની અંદર જ તેની વિધિવત જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી કરવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે તો બીજી તરફ ચોમાસુ ટૂંકા સત્રની અંદર ગુજરાત સરકાર આ બિલની એક જાહેરાત કરશે અને તેની જોગવાઈઓ પણ

કાર્યવાહી થઈ રહી છે એટલું જ નહીં રાજકોટ અંગનિકાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પણ બેનામી સંપત્તિ જપ્ત થઈ છે અને ગઈકાલે જ અમદાવાદના મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી પાસેથી પણ આવી બેનામી સંપત્તિ હોવાના તારણો મળી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર હવે આવી બેનામી સંપત્તિ ભેગી કરવા વાળા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરશે એટલું જ નહીં તેમની મિલકત જપ્ત કરીને તેની હરાજી કરે તેવી જોગવાઈ પણ બિલની અંદર હોવાનું સૂત્રો તરફથી માનવામાં આવી રહ્યું છે અમદાવાદનો લાંચયો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકને લાંચ લેવા મામલે એએમસીએ સસ્પેન્ડ કર્યો છે હર્ષદ ભોજક નામનો ટીડીઓ વીસ લાખની લાંચ લેતા ઝડપાયો હતો એએમસી પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના સાથી આશીષ પટેલને એસીબીની ટીમે રૂપિયા વીસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો હર્ષદ ભોજક પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો માટે રૂપિયા લેતો હતો ત્યારે આ મામલે એસસીબી ટીમ દ્વારા હર્ષદ ભોજકના ઘરે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ દરમિયાન એસસીબીની ટીમે હર્ષદ ભોજકના ઘરમાંથી જરૂરી દસ્તાવેજો સહિત કુલ રૂપિયા સિત્યોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે આ સમગ્ર મામલામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના નામ ખુલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે હર્ષદ ભોજક નામનો ટીડીઓ વીસ લાખની લાંચ લેતા ઝડપાયો જે પ્રમાણે એક જ વ્યક્તિ જે વીસ લાખની લાંચ લેતા પકડાયો છે તે આસિસ્ટન્ટ ટીડીઓ ક્લાસ ટુ અધિકારી છે પરંતુ તેની ઉપર ક્લાસ વન અધિકારીઓ અને સાથે સાથે ડીવાય કક્ષાના અધિકારીઓ પણ આ લાંચ કેસમાં અથવા કટકી કેસમાં સામેલ છે કે કેમ તેની પણ જો તપાસ કરવામાં આવે તો હજી પણ ઘણા બધા ખુલાસા થઈ શકે છે આ સાથે જ હર્ષદ ભોજકના ઘરેથી એસીબીએ જે સત્યોતેર લાખ રૂપિયાનો જે મુદ્દામાલ પકડ્યો છે તો તેની જે મિલકત છે તેની પણ જો એનાલિસિસ કરવામાં આવશે તો કરોડો રૂપિયાના જે ભ્રષ્ટાચારના રૂપિયે બનાવેલી જે પ્રોપર્ટી છે તે પણ બહાર આવી શકે છે અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારમાં બે ફાર્મ જે ગેરકાયદેસર બાંધકામ થયા હતા તેમાંથી કટકી કાંડ કરવાનું કામ હર્ષદ ભોજક અને તેના સાગરીતોએ મળીને કર્યું હતું આ સાથે જ આ જે બાંધકામો છે હજારથી પણ વધારે નાના મોટા બાંધકામો તેનો અહેવાલ વારંવાર મંતવ્ય ન્યૂઝે રજૂ કર્યો હતો તેમ છતાં પણ જે અધિકારીઓની આંખેથી પાટા ના ઉખડ્યા અને સાથે જ જે પ્રમાણે એસીબી આજે ઓપરેશન આખું પાર પાડી દીધું હતું જે પ્રમાણે એક ભ્રષ્ટ અધિકારી પાસેથી કરોડોની સંપત્તિ મળી છે તો હજુ પણ બીજા જે આમાં સંડોવાયેલા છે કેમ તે અંગેની જો તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થઈ શકે છે આ સાથે જ રાજ્ય સરકારે પણ આવા ભ્રષ્ટ અધિકારીઓને નહીં છાવરવાનું તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત છે તે કરી દીધી છે એટલે કે હવે જે હર્ષદ ભોજક જેવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને આગામી દિવસોમાં જેલના સળિયા ગણવા પડે તો નવાય નહીં અમદાવાદનો લાંચ્યો આસિસ્ટન્ટ હરસદ ભોજક નામનો ટીડીઓ વીસ લાખની લાંચ લેતા ઝડપાયો રાજ્યમાં દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે મહેસાણા કડીના ઇન્દ્રાડ વિસનગરના માં શંકાસ્પદ ચાંદીપુરાના વધુ બે કેસ નોંધા હતા જિલ્લામાં કુલ બાર જેટલા ચાંદીપુરાનો જોવા મળ્યો હતો મહેસાણા જિલ્લામાં જો ચાંદીપુરા કેસ ને લઈને વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે અને વિસનગરના હસનપુર ગામે વધુ ચાંદીપુરા શંકાસ્પદ બે કેસ સરકારી નોંધાયા છે છે અને અને તે તે મળી અત્યાર સુધીના જિલ્લામાં કુલ કેસો શંકાસ્પદ સામે આવ્યા પૈકીના પાંચ પોઝિટિવ છે અને જિલ્લામાં દિવસે ને દિવસે ચાંદીપુરા શંકાસ્પદ કેસો વધી રહ્યા છે અને સાથે જિલ્લા આરોગ્ય તંત્રની હરકતમાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્ર દવાના છંટકાવ કરી રહ્યું છે અને ત્યાં સુધી ગુરુ ગુરુવારના રોજ જિલ્લામાં કડી તાલુકાના ગામે વર્ષના બાળકને અને વિસનગર તાલુકાના હસનપુર ગામની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરસ હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ બંને ગામોને બંને ગામોમાં સેમ્પલ લઈને ગાંધીનગર મોકલી આપ્યા છે અને આસપાસના પરિવારના દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે અને કામગીરી અ હાથ ધરી છે અને ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અત્યાર સુધીમાં જે પાંચ પરિણામ પરિણામ પોઝિટિવ અને બે પા રાજકોટ રગનીકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી એમ્યુઝમેન્ટ નિયમો અંગે હાઈકોર્ટ નો સરકાર સવાલ કરતા કહ્યું કે કેવા નિયમો બનાવવામાં આવ્યા છે તેમજ સુનાવણી પહેલા અર્બન ડેવલપમેન્ટના ડેપ્યુટી સેક્રેટરીનું હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું હતું મનપામાં ફારની જગ્યાઓ ખાલી હોવાની વિગતો આપી હતી રાજ્યની અગિયાર હજાર ચારસો એકાવન શાળાને ફાર એનઓસી લેવાનું બાકી છે તો એમસીમાં ફાર વિભાગમાં સાતસો માંથી બસો ત્રણ જગ્યા ખાલી એસએમસી એક હજાર ચારસો તોંતેર માંથી ચારસો બે જગ્યા ખાલી અને હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે મહત્વની બાબત એ છે કે આ ટકોર છે તે ક્યાંક ફાયરના જે અધિકારીઓ છે કે જેમની ભરતી થવી જોઈએ તેવા અધિકારીઓની ભરતી નથી થઈ અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આ ટકોર છે તે હાઈકોર્ટ તરફથી કરવામાં આવી છે આ સાથે રાજ્ય સરકારે જે જે ગેમ ઝોન છે અને જે અમ્યુઝમેન્ટ પાર્ક છે તેમના માટે જે નવા નિયમો બનાવ્યા છે તેને પણ કહી શકાય કે આજ રોજ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને મહત્ત્વની બાબત એ છે કે આ રજૂ કરવાની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરને પણ ક્યાંક ને ક્યાંક આ જે નિયમો છે તે નોટિફાઈડ કરવા માટે મોકલવામાં આવ્યા છે એક અઠવાડિયા બાદ આ તમામે તમામ જે નિયમો છે તે નોટિફાઈડ થઈ જશે અને ત્યારબાદ પ્રિન્સિપલ સેક્રેટરી અને ગ્રહ વિભાગમાં આ જે નોટિફાઈડ જે નિયમો છે તે મોકલવામાં આવશે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ તમામે તમામ નિયમો કહી શકાય કે આ જે જે રીતના જે એમ્યુઝમેન્ટ પાર્ક છે જે ગેમ ઝોન છે ત્યાં લગાડવામાં આવશે આ પ્રકારની વાત પણ ક્યાંક હાઈકોર્ટે કરી છે કે આ નિયમો દેખાવા જોઈએ એટલે કે લોકો વાંચી શકે એ પ્રકારે ક્યાંક લગાડવા જોઈએ જેથી કરીને આ આ જે ગેમ ઝોન હોય કે પછી અમ્યુઝમેન્ટ પાર્ક હોય તેની લોકોને ખબર પડે આ સાથે બ્યુ પરમિશન હોય કે પછી સ્ટ્રકચર સ્ટેબિલિટી હોય કે પછી અન્ય જે ફાયરના જે સાધનોનું જે પરમિશન હોય તે લેવાનું છે કે નહીં તેને જ લઈને પણ ક્યાંક ને ક્યાંક એક નોટિફિકેશન છે તે બનાવવામાં આવ્યું છે એટલે કે આવા કોઈ પણ પ્રકારના જો નોટિફિકેશન નહીં હોય તો તેમને ક્યાંક ને ક્યાંક આ પરવાનગી નહીં મળવા નહીં મળે આવી એક વાત છે તે ક્યાંક હાઈકોર્ટ તરફથી કરવામાં આવી છે આ સાથે સોગંદનામું ક્યાંક રજૂ કરવામાં આવ્યું છે એટલે કે આ સોગંદનામું જે રજૂ કરવામાં આવ્યું છે તેને જ લઈને પણ હાઈકોર્ટે સરકારના ક્યાંક કા નામ મળ્યા કે આ જે સોગંદનામું જે રજૂ કરવામાં આવ્યું છે તેમાં પણ કહી શકાય કે લાંબા સમયથી જે ફાયરને લઈને જે ભરતી નથી થઈ તે ભરતી શા કારણે નથી થઈ આ પણ એક પ્રશ્ન ક્યાંક થઈ રહ્યો છે ચોક્કસથી જે ફાયરના જે ક્લાસ વન અધિકારી હોય છે એ જીપીએસસી દ્વારા લેવામાં આવે આવી વાત પણ કોર્ટ દ્વારા કરવામાં આવી છે એટલે કે સરકારે હવે એક પછી એક જે કોર્ટના જે પ્રકારનું જે સૂચન છે તેને ધ્યાનમાં રાખીને આગળ હવે ક્યાંક ને ક્યાંક પોતાની જે કામગીરી છે તે પોતાની જે એ કરવી રહેશે આ પ્રકારની કોર્ટ તરફથી પ્રતિક્રિયા મળી રહી છે ત્યારે આગામી સમયમાં એવું ચોક્કસથી કહી શકાય કે જે ગેમ ઝોન અને જે એમ્યુઝમેન્ટ પાર્ક છે તેમના માટે નિયમ ખૂબ જ કડક થવાના છે આ સાથે કોર્ટે એવો પણ એક આદેશ કર્યો છે કે જ્યારે આ પ્રકારના જ્યારે નિયમો બનાવવામાં આવે છે તેનું અમલવારી થાય છે કે કેમ તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓને ચોક્કસ જગ્યાએ જવું અનિવાર્ય છે અને જો એ નહીં જવાય તો ચોક્કસથી એ અધિકારી સામે પણ એ થઈ શકે એમ છે આવી અનેક વાત ક્યાંક કોર્ટ દ્વારા સરકારને કરવામાં આવી છે એટલે કે આગામી સમયમાં જે નિયમો છે તે નિયમો ચોક્કસથી ખૂબ જ કડકમાં કડક હશે અને જેથી કરીને ખાસ તો જે એમ્યુઝમેન્ટ પાર્ક છે કે પછી મેળાના જે રાઇડ્સ સાથે સંકળાયેલા જે લોકો છે તેઓને આ નિયમ અતિ કડક લાગશે કારણ કે સરકાર તરફથી હાલ નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવે છે આ સાથે કોર્ટની સૂચના અને સૂચન પણ લેવામાં આવી રહ્યું છે જેથી કરીને આગામી સમયમાં કોઈ પ્રકારની જાનહાનિ ન થાય જી જુનાગઢમાં ગણેશ જાડેજા સામે ચાર્જશીટ રજૂ કરાય છે યુવાનને માર મારવાના કેસમાં ચાર્જશીટ રજૂ થઈ છે તેમાં પોલીસે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે જેમાં પુરાવાઓનો નાશ સહિતની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી ગણેશ જાડેજાની મુશ્કેલીમાં હવે વધારો થશે ગણેશ જાડેજાની હવે મુશ્કેલીમાં વધારો થશે યુવાનને માર મારવાના કેસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે ચોક્કસ કે થોડા સમય પહેલા જુનાગઢમાં એનએસ્યુઆઈ પ્રમુખ અને દલિત યુવાન સોલંકીના અપહરણમાં પોલીસ દલિત યુવાન દ્વારા નોંધવામાં આવી હતી અને જેને લઈને જે ગણેશ જાડેજા છે તેની ધરપકડ અને તેના મળતિયાઓને પણ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી આવ્યા હતા

ભાવનગરમાં વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સહિત અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે ત્યારે આ છબરડા સામે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે ચોક્કસ ગુજરાત રાજ્યની સરકાર નીચે જે અલગ અલગ વિભાગો આવતા હોય છે તે વિભાગમાં અલગ અલગ કેટેગરીના જે ભરતીઓ થતી હોય છે જેની અંદર આ ભરતી ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આ ભરતીની પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે પરંતુ જે અત્યારની જે પરીક્ષા પદ્ધતિ છે તેની વિરુદ્ધમાં ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું કે જે ભરતીનું પદ્ધતિ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં નારાજગી છે કારણ કે જે પરીક્ષા લેવામાં આવી રહી છે જે પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી છે તેમાં સૌપ્રથમ જ્યારે આ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી ત્યારે સરકારે એવું પણ કીધું હતું કે આ સૌથી સેફ પરીક્ષાની પદ્ધતિ છે આની અંદર વિદ્યાર્થીઓની સરળ અને એક કહી શકાય કે જે પેપર લીકનું જે કોમ્ભાઉન્ડો છે તે પણ આ પદ્ધતિની અંદર નહીં થઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના આક્ષેપો એવા છે કે આ પદ્ધતિ જેનથી પરીક્ષા લેવામાં આવે છે તેની અંદર અનેક પરીક્ષાઓમાં અનેક છબરગાઓ થયા છે જ્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચે છે તેનો સમય પણ બરબાદ થાય છે વિદ્યાર્થીઓ પરીક્ષા રદ થવાના કારણે પરેશાન થાય છે બીજી તરફ એવું પણ જણાવ્યું હતું કે જે ખાનગી કંપનીઓ છે તેની સાથે કોન્ટ્રાક્ટ બેટ પેપર નીકાલવાની જે ક પદ્ધતિ છે તે આ ગૌણ સેવા મંડળ દ્વારા કરવામાં આવે છે પરંતુ જે ગુજરાતની જે સરકારી ભરતી છે તેમાં મુખ્ય ભાષા ભાષા છે તે ગુજરાતી હોતી હોય છે પરંતુ જે એજન્સીઓ છે તે એજન્સીઓને ગુજરાતી ભાષાનું જ્ઞાન ઓછું હોય છે અથવા તો ગૌણ સેવા મંડળ અને આ જે એજન્સી છે તેની વચ્ચેનું તાલમેલ છે તે યોગ્ય નથી ત્યારે ઘણા બધા પેપરની અંદર ગુજરાતી ભાષાઓને લઈને પણ જે તેમનો જે વ્યાકરણ કહેવાય તે વ્યાકરણ હોય છે બીજી તરફ જે પેપર તપાસવાની પદ્ધતિ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેવી કે ગૂગલ ટ્રાન્સલેટ જે ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે જેના કારણે અનેક જે વ્યાકરણની ભૂલ છે તે ખોટી ભૂલ છે તે સામે આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ પરીક્ષા લેવામાં આવે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક તાલમેલનો અભાવ છે જેને લઈને વિદ્યાર્થીઓ છે તે પરેશાન થાય છે અને લાંબા સમયથી ગુજરાતમાં જે પરીક્ષા પદ્ધતિ છે છે લઈને ઉઠ્યા ત્યારે આવનારા સમયમાં આ પદ્ધતિને ફેરવવામાં આવે અને ફોરેસ્ટની જે પરીક્ષા છે તેની અંદર પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ આ આવેદનમાં સૂચન કરવામાં આવ્યું હતું જી વડોદરા શહેરની યુવતીને લવજહાજમાં ફસાવી અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું યુવતીને ફસાવી છે આ સાથે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી લગ્નની નોંધણી કરાવી હતી દુબઈમાં બાવીસ લાખ રૂપિયામાં વેચવાનો કારસો ઘડાયો હતો આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ પણ દાખલ કરાવી છે ફરિયાદ આધારે પોલીસે આરોપી વાહિતની ધરપકડ કરી છે અને સંસ્કારી નગરી વડોદરામાં કિસ્સો સામે આવ્યો છે સયાજીગંજમાં સિલ્વર લાઇન કોમ્પલેક્ષ આવ્યું છે અને એમાં સ્વસ્તિક ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને દુબઈમાં બાવીસ લાખ માં સોદો કરી દીધા હોવાની ફરિયાદ હાલ સાયાજીગંજ પોલીસ સ્ટેશન નોંધાઈ છે લવજિહાદનો કિસ્સો સામે આવ્યો છે છે એ ફરિયાદ નોંધાવી છે એના અનુસાર યુવતી નોકરી લાગ્યા બાદ કંપનીનો નો માલિક વાઇ બચ્ચી તેને બર્ગર ખાવા લઈ ગયો હતો અને બર્ગર ખાવા લઈ ગયો ત્યારે તેને યુવતીના ફોટા પાડ્યા હતા અને યુવતીએ કીધું મારા ફોટા કેમ પાડે છે ત્યારે કીધું કે હું તને પ્રેમ કરું છું તું બહુ સુંદર લાગે છે ત્યારે યુવતી એકલો હતો ત્યારે તેને યુવતીને કેબિનમાં બોલાવી અને દુષ્કર્મ કર્મ ગુજાર્યું અને યુવતી બહાર કહી દેશે તેવું તેને લાગતા તેને વિડીયો બતાવ્યા હતા અને એને કહ્યું હતું

ધાર્મિક સંતો કેમ ચૂપ છે ધાર્મિક આચાર્યો કેમ બોલતા નથી હિન્દુત્વની માત્ર વાતો કરે છે પરંતુ યુવતી સાથે જ્યારે આવું કોઈ વિધર્મી દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવે છે ત્યારે ધર્મના જે રક્ષકો છે એ આવી યુવતી સાથે દૂરી કેમ બનાવે છે તેવી આજે ચર્ચા છે જામનગરના ધ્રોલમાં ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા રજૂઆત કરવામાં આવી છે ધ્રોલના વાડી સહિતના વિસ્તારમાં રહેતા બસો ઉપરાંત પરિવારોના સાતસો અડતાલીસ લોકોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા કલેક્ટરની રજૂઆત કરી છે પડઘરી નાખા બહારના રહીશોને બે દાયકાથી માળખાગત સુવિધાઓ મળતી નથી તેમજ કસાઈઓ દ્વારા જાહેર માર્ગમાં ખુલ્લેઆમ મટન મચ્છી મૃત પશુઓના હાડકાઓ ફેંકવામાં આવે છે

જે ચિમકી આપવામાં આવી છે પરિવર્તન કરવામાં આવી છે જે હિન્દુ ધર્મમાં જે ઇસ્લામ ધર્મ પરિવર્તન કરવામાં કલેક્ટર અને કોર્પોરેટર છે સ્થાનિકો અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને અનેકવાર જે રજૂઆત કરવામાં આવી છે જે વિસ્તારની અંદર અનેક પશુઓના જે મૃદ્દે નાખવામાં આવે છે ગંદકી સાફસફાઈ ન થતી હોય તેવા પણ આક્ષેપો છે અને માસ મટન જેવા જે લારીઓ અને તેમના જે કટિંગ હોય તે પણ ત્યાં ફેંકવામાં આવતું હોય આ તેને લઈને અનેકવાર રજૂઆત કરે છે છેલ્લા વીસ વર્ષ થયા આ રજૂઆતને લઈને કોઈ

સામે આવી છે મહિલાએ એકત્રીસ તારીખે બાળકીને જન્મ આપ્યો હતો માતાએ દૂધ પીવડાવી બાળકીની ને સુવાડી હતી ત્યારે સુવાડ્યા બાદ બાળકી જાગી ન હતી હોસ્પિટલમાં લઈ જતા તબીબે બાળકી ને મૃત જાહેર કરી હતી પાલનપુર વિસ્તારની કે જ્યાં માત્ર ત્રણ દિવસની બાળકીનું રહસ્યમય રીતે મોત થયું હતું રાત્રે માતાએ તેમને દૂધ પીવડાવ્યું હતું તેમની સાથે રમ્યા પણ હતા પરંતુ સવારે આ બાળકી છે તે જાગી નહીં આ બાળકીનું રહસ્યમય રીતે મોત થતાની સાથે જ પરિવાર છે તે શોકમાં ગરકાવ થઈ ગયો છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો એકત્રીસ તારીખે આ બાળકીનો જન્મ થયો હતો બાળકીનો જન્મ થતાની સાથે જ પરિવાર ખુશખુશાલ જોવા મળ્યો હતો પરિવારે એકબીજાને ખુશીઓ પણ બાંટી હતી કારણ કે પરિવારમાં બાળકીનો જન્મ થયો હતો બાળકી અને માતાની તબિયત સારી હોવાથી તેમને રજા પણ આપી દેવામાં આવી હતી ત્યારે બાળકી અને માતા ઘરે કહી શકાય કે રાત્રિના સમયે જ્યારે સૂતા હતા તે દરમિયાન બાળકી છે તેમને દૂધ પીવડાવ્યું હતું અને ત્યારબાદ પરિવાર છે ત્યાં બાળકી સાથે રમ્યા પણ હતા પરંતુ આ બાળકી જે છે તેને સવારે જગાડવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારનું હરણ ચલન થયું ન હતું જેથી તાત્કાલિક જ એકસો આઠની ટીમને બોલાવવામાં આવી હતી એકસો આઠની ટીમ દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે આ બાળકીને મૃત જાહેર કરી હતી કારણ હજી સુધી પણ જાણવા નથી મળ્યું પરંતુ જે પ્રકારે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે આને જ લઈને પરિવાર જે છે તે શોકમાં ગરકાવ થઈ ગયો હતો માત્ર ત્રણ દિવસની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર